ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. જે રીતે ટીમ અન્નાના સભ્યો સંસદ, વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાજકીય પક્ષોની ઠેકડી ઉડાવી રહ્યા છે, મને લાગે છે કે આમ કરીને આ જે નેતાઓ છે એમના, ટીમ અન્નાના, એ સસ્તી લોકપ્રિયતા મેળવવા માગે છે અને એને કારણે ભારતની લોકશાહી નબળી કરી રહ્યા છે. તમે એક આંદોલન ચલાવો, તમને સરકાર સામે ગમે તેટલો વિરોધ હોઈ શકે છે, તમને કોઈ રાજકીય પક્ષ સામે વિરોધ પણ હોઈ શકે છે અને કિન્નાખોરી પણ હોઈ શકે છે, પણ તમે દેશના બંધારણની અંદર જે સંસ્થાઓ રચવામાં આવી છે એના માટે બેફામ વાતો કરો છો એ શોભતું નથી. કેજરીવાલ જાણે છે કે સંસદનું અપમાન કરવાથી, સંસદમાં બેઠેલા સંસદ સભ્યો વિરુદ્ધ બોલવાથી મને ખૂબ પબ્લિસિટી મળે છે, લોકો બહાદુર સમજે છે. સામાન્ય લોકો બહુ ગભરાતા હોય છે, એમનાથી કશું કોઈની વિરુદ્ધ બોલાતું નથી. પોલીસ કમિશનર વિરુદ્ધ, કલેક્ટર વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ, પ્રધાનો વિરુદ્ધ, એટલે એ ઈચ્છતા હોય છે કે કોઈ મારા રોષને, મારા આક્રોશને વાચા આપે. તમે જ્યારે પિક્ચર જોવા જાઓ છો ત્યારે પણ આ જ થતું હોય છે. તમને પિક્ચરમાં જે બહુ મજા આવે છે એના કારણો સારા ડાયરેક્ટરો સમજી ગયા છે કે જ્યારે હીરો ગુંડાઓને ફટકારે છે ત્યારે થિયેટરમાં બેઠેલો સાવ ગભરું, બૈરીથી ડરતો પુરુષ એ આમિર ખાનમાં પ્રવેશે છે અને પછી એ એવું સમજે છે થિયેટર હોલમાં બેઠો બેઠો કે આ બધા ગુંડાને હું મારી રહ્યો છું. જ્યારે આમિર ખાન ઐશ્વર્યાને પ્રેમ કરે છે ત્યારે થિયેટરમાં બેઠેલો એક દર્શક, પુરુષ દર્શક, એમ સમજે છે કે હું ઐશ્વર્યાને પ્રેમ કરી રહ્યો છું અને દર્શક ગૃહમાં બેઠેલી સ્ત્રી એમ સમજે છે કે આમિર ખાન મને પ્રેમ કરી રહ્યો છે. જે તાદમ્યતા છે એને કારણે તમને પિક્ચરો ગમે છે, ફિલ્મો જોવા ગમે છે, વારંવાર જોવા ગમે છે. તમે એક રૂપ થઈ જાઓ છો, જે હીરો કરે છે તમને લાગે છે હું કરું છું. સાઉથના લોકો, દક્ષિણ ભારતના લોકો બહુ શાંતિપ્રિય છે, એ ઝઘડાળું નથી, એ ઝઘડી નથી શકતા, બહુ સરળ લોકો છે. એટલે તામિલ ભાષી જે નીચેના ચાર રાજ્યો છે, તામિલ અને તેલુગુ પ્રજા છે, તો તમે જોઈ શકો છો કે તામિલ અને તેલુગુ ફિલ્મોમાં એટલી બધી લડાઈ અને જે હીરો છે એ તો સુપરમેન હોય, દરેક હીરો એમના સુપરમેન હોય છે. તો દક્ષિણની જે પ્રજા છે, જે પોતે બહુ જ શાંતિપ્રિય છે, જે લડી નથી શકતી, જે ઝઘડાળું નથી, એની આકાંક્ષાઓ આ લડાઈ, આ ફિલ્મી લડાઈ મારફતે પૂરી કરે છે. તો આ કેજરીવાલ છે ને, જે રીતે સંસદના સંસદ સભ્યો વિશે બેફામ બોલ્યા એ મને પસંદ નથી આવ્યું. પણ ઘણા બધા લોકોને એમ થયું કે આ સંસદ સભ્યો તો છે જ એ લાગણા. મારો એક સીધો સવાલ છે ટીમ અન્નાને, કે એમ કહે છે કે રાઇટ ટુ રિજેક્ટ હોવું જોઈએ, એટલે બધા જ જો ઉમેદવારો ખરાબ હોય તો રાઇટ ટુ રિજેક્ટનો અધિકાર આપો. ભાઈ, દરેક પક્ષ 2, 5, 15, 25 ઉમેદવારો વિધાનસભા લોકસભામાં તમારા માટે હાજર છે અને તેમ છતાં ઉત્તર પ્રદેશની પ્રજા 110 ગુંડાઓને ચૂકતી હોય 400 માંથી. હવે એવું તો હતું નહીં કે એ 110 મત વિસ્તારમાં આ ગુંડાઓ જ ઉભેલા, એમની સામે ઉભેલા પણ બધા ગુંડા ઉભેલા, કોઈ અપક્ષમાં પણ સારો માણસ નતો ઉભાતા જ. એમ છતાં જેલમાં રહેલા લોકો
ને પ્રજા ચૂંટતી હોય છે ત્યારે એ જાણતી હોય છે કે અમે ગુંડાઓને મવાલીઓને ચૂંટી રહ્યા છે. રાઈટ ટુ રિજેક્ટ આવ્યા પછી પણ મને કહેવા દો કે જો આવો કાયદો લાવવામાં આવે તો પણ ગુંડાઓ જે મત વિસ્તારમાંથી ઉભા રહેશે ત્યાં તો એ જીતશે જીતશે ને જીતશે. કારણ કે લોકો એવા ઉમેદવારને જીતાડવા માંગે છે અથવા લોકો પોતે જેવા છે એવા ઉમેદવારને જીતાડવા માંગે છે. તો જે મત વિસ્તારમાં લોકો લડાયક છે, હિંમતવાળા છે, બહાદુર છે, એમને ક્રાઇમ ગમે છે, એ ક્રિમિનલોને ચૂંટવાના છે. રાઈટ ટુ રિજેક્ટ આવશે પછી પણ ક્રિમિનલો ચૂંટાશે તો તમે શું કરશો? એના કરતાં તો બહુ સારી વાત એ છે કે ટીમ અન્ના દરેક જગ્યાએ એક ઉમેદવાર ઊભો રાખે, 500 જ ઉમેદવાર શોધવાના છે અને સર્ટિફાઈડ કરે કે આ અમારા દ્વારા સર્ટિફાઈડ થયેલો સારો ઉમેદવાર છે. તમને રાજકીય પક્ષોનો ઉમેદવાર ના ગમે તો અમારો ઉમેદવાર છે એક સજ્જન ઉમેદવાર. પણ મારી આજની વાતની ચર્ચા એ છે કે જે રીતે કિરણ બેદીએ આના આગલા ઉપવાસમાં દિલ્હીમાં જે લટકા ઝટકા કર્યા અને હમણાં કેજરીવાલ જે બહાદુરી બતાડી રહ્યા છે એને કારણે સંસદનું 100% અપમાન થયું છે, સંસદની અવમાનના થઈ છે. અને હું તો માગણી કરું છું કે કેજરીવાલને સજા થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મહાન હોય એ ભારતના બંધારણમાં નક્કી થયેલી, બંધારણ દ્વારા સ્થપાયેલી સંસ્થા વિરુદ્ધ બેફામ બોલી કેવી રીતે શકે? જો કેજરીવાલને એમ લાગતું હોય કે અહીં ગુંડાઓ ચૂંટાય છે તો એ સજ્જનોને ઉભા રાખીને જીતાડે. એમને આ કી મન્ના સામે મને જે બેઝિક મૂળભૂત વાંધો છે એ આ છે. એમણે જવાબદારીઓ લેવી નથી, એમણે રિફોર્મ્સ સુધારાઓ માટે પોતે કોઈ પ્રયાસ કરવો નથી. એમને જે છે એમને બદનામ કરવા છે, જે સંસ્થાઓ છે એમને બદનામ કરવી છે. દેશની લોકશાહીમાં, સંસદીય લોકશાહીમાં પક્ષો છે અને રહેવાના છે. એ પક્ષોમાં સારા માણસ આવે એમ ટીમ અન્ના ઇચ્છતી હોય તો એ પક્ષોમાં સામેલ થઈ જાય અને એ પક્ષોને સુધારે. અને એમને એમ લાગતું હોય કે આજના બધા જ પક્ષો ખરાબ છે, ગંદા છે, અલકટ છે તો એ પોતાનો પક્ષ સ્થાપે અને ચૂંટણી લડે. ટીમ અન્નાના સભ્યો કોર્પોરેશનની ચૂંટણી લડ્યા નથી, એક નાનકડી પંચાયતમાં જીતતા નથી, જીતેલા નથી. અને જે સંસદ સભ્યો આજે 25-25 વર્ષથી, 30-30 વર્ષથી લોકોનો વિશ્વાસ મેળવીને સંસદમાં બેઠા છે એને બેફામ ગાળો દેવાનો એમને કોઈ હક નથી. એ ચૂંટણી જીતી બતાડે ને. કેજરીવાલ હિંમતવાળા હોય તો એ સોનિયા ગાંધીની સામે જ ઊભા રહી જાય કે હું સોનિયાને જ હરાવી દઈશ, આવી જાઓ. ભ્રષ્ટાચારની મૂર્તિ જો સોનિયા છે તો હું એને હરાવી દઈશ, શરદ પવારને હરાવી દઈશું. ઉભા રાખે ઉમેદવાર અને એમને હરાવે. મારો ટેકો છે, હું એમને બધી રીતે ટેકો કરવા તૈયાર છું, બધા જ લોકો કરી તૈયાર છે. પણ જે લોકો છે, જે સંસદમાં બેઠા છે, જે લોકો સરકાર ચલાવે છે, એમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને નવી સિસ્ટમ નહીં ઊભી થાય તો લોકશાહી માટે બહુ મોટો ખતરો આ લોકો ઊભો કરી રહ્યા છે. મને નથી ગમતા, મને કોંગ્રેસ ભાજપ બંને પક્ષો નથી ગમતા. તો હું કોઈ ત્રીજા પક્ષને ટેકો કરું, ભલે વડોદરામાં એક પણ સામ્યવાદી ક્યારે ચૂંટાયો નથી, ચૂંટાવાનો નથી, પણ મને એમ લાગતું હોય કે સામ્યવાદી પક્ષ સારો છે, બીએસપી સારો છે, એસપી સારો છે, તો હું એને ટેકો કરું. પણ હું બધા જ પક્ષોને ગાળો દઉં તો લોકશાહીનું થશે શું? કેજરીવાલ જાણે છે કે લોકસભામાં વધારામાં વધારે મને અઠવાડિયાની સજા થશે, 10 દિવસની સજા થશે, બહુ વિફર્યા હશે તો 6 મહિનાની સજા થશે અને હું હીરો થઈને બહાર આવીશ, 6 મહિનાની સજા ભોગવીને બહાર આવીશ.
ત્યારે હું કસેટથી પણ ચૂંટણી લડીને જીતી જઈશ, પછી હું જ એ લોકસભામાં જઈને બેસી શકીશ. તો કેજરીવાલ સમજે છે કે મને કોઈ જન્મટીપની સજા થવાની નથી, 6 વર્ષની સજા થવાની નથી, 6 દિવસ 7 દિવસ કે મહિનો 3 મહિનાની સજા થવાની છે. તો કેજરીવાલ હીરો થવા માટે આ કરી રહ્યા છે, પણ એ જે કરી રહ્યા છે એ લોકશાહી પર બહુ મોટો આઘાત છે. જે લોકો અન્નાને ટેકો કરે છે એમણે પણ અન્નાને કાગળ લખવો જોઈએ અને કહેવું જોઈએ કે પ્લીઝ અન્ના સ્ટોપ ધીસ. મને નરેન્દ્રભાઈ સામે બહુ જ વાંધા છે, પણ એ ગુજરાતના મુખ્યમંત્રી છે, હું જે રાજ્યમાં રહું છું એનો વહીવટ કરે છે, એની એક ગરિમા જળવાવી જોઈએ. આ દેશમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિની, સ્પીકરની, ઉપરાષ્ટ્રપતિની, વડાપ્રધાનની એક ગરિમા જળવાવી જોઈએ. એ ભૂલ કરે છે, વાંકમાં છે, આપણે એમની વિરુદ્ધ જે કંઈ કાર્યવાહી થતી હોય કરીએ, પણ જ્યાં સુધી એ સત્તા પર બેઠા છે, જ્યાં સુધી એ રાષ્ટ્રપતિ છે, ત્યાં સુધી બિનજરૂરી ચર્ચાઓ ટાળવી જોઈએ. ગઈકાલે રાષ્ટ્રપતિ માટે આવ્યું કે એમને વિદેશ પ્રવાસમાં 200 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, અને ફેસબુક પર ને ઘણા બધા એની ચર્ચા કરતા હતા કે રાષ્ટ્રપતિએ 200 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. ભાજપના ટેકેદારો ફેસબુક પર મંડ્યા હતા કે જુઓ રાષ્ટ્રપતિએ 200 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. ઘણા બધાએ લખ્યું કે નરેન્દ્રભાઈએ ઉપવાસમાં 200 કરોડ ખર્ચી નાખ્યા. પણ જ્યારે રાષ્ટ્રપતિ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, દેશની સર્વોચ્ચ સંસ્થા છે રાષ્ટ્રપતિ, ત્યારે કેટલીક વાતો સમજવા જેવી છે. રાષ્ટ્રપતિએ 22 દેશોનો પ્રવાસ કર્યો, 79 દિવસ બહાર રહ્યા, એમણે 200 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. ભાઈ જરા ધ્યાનથી જુઓ, એમાંથી 160 કરોડ રૂપિયા તો એર ઇન્ડિયાનું બિલ છે, એમના વિમાનોનું ભાડું છે. ભારતના રાષ્ટ્રપતિ હવે સાવ ગરીબ દેશના રાષ્ટ્રપતિ નથી, દુનિયાની 5મી 6ઠી આર્થિક તાકાતને એ પ્રતિનિધિત્વ કરે છે. આપણે એમ આશા ન રાખી શકીએ કે રાષ્ટ્રપતિ કોઈ ઇકોનોમિકલ ક્લાસમાં કે બિઝનેસ ક્લાસમાં 500 મુસાફરોની જોડે મુસાફરી કરે. એમની સિક્યુરિટીના નિયમો છે, એની રેડ બુક્સ છે, એના પ્રમાણે એમણે ચાર્ટર વિમાનમાં ફરવું પડે છે. તો 160 કરોડ રૂપિયા તો એર ઇન્ડિયાનું બિલ છે, ભારતની એરલાઇન્સની સેવાનું બિલ છે. અને બીજું સમજો કે તમે રાષ્ટ્રપતિની ટીકા કરી રહ્યા છો, અરે પરદેશના બીજા દેશોના જે રાષ્ટ્રપતિ અહીંયા આવે છે, આપણા દેશની મુલાકાતે આવે છે, ત્યારે એ આપણા દેશના રાષ્ટ્રપતિને એમના દેશમાં આવવા માટે નિમંત્રણ આપે છે. અને તમે પોતે પણ તમારા સાળાને દઈ કે મામાને દઈ કે ભોઈને દઈ 3 વાર ગયા, 4 વાર ગયા, 5 વાર ગયા, એ ઘરમાંથી પછી કોઈ આવતું નથી તો તમે પણ નથી જતા. સગી બહેનની ઘેર કોઈ નથી જતું કે એ કોઈ દાડો મારતા અહીંયા આવે છે તો હું જઉં. તો ભારતમાં જે રાષ્ટ્રપતિઓ આવ્યા અને એમણે આમંત્રણ આપ્યા, અને પછી ભારતના રાષ્ટ્રપતિએ સામે એમના દેશમાં જવું પડે છે, એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે. ગરીબ દેશના રાષ્ટ્રપતિઓ પણ ખર્ચા કરીને ભારત આવે છે, અને ભારતના રાષ્ટ્રપતિએ પણ દુનિયાભરમાં હાજરી આપવી પડે. એટલે જ્યારે સરકાર લાખ કરોડો કરોડો ખરવો રૂપિયાનો ખર્ચો કરતી હોય, ત્યારે રાષ્ટ્રપતિના 200 કરોડ રૂપિયાના ખર્ચ માટે એમની ટીકા ન થવી જોઈએ. ઇંગ્લેન્ડની મહારાણી પાછળ કરોડો ખરવો રૂપિયા ખર્ચાય છે. દુનિયામાં રાજાશાહી નાબૂદ થઈ ગઈ છે, એક જ મહારાણી બેઠી છે. ઇંગ્લેન્ડની જનતા આજે પણ એ મહારાણીનું માન રાખે છે, રિસ્પેક્ટ રાખે છે, જે મહારાણી કશા કામની નથી. ઇંગ્લેન્ડની પ્રજા જવા દો, ઓસ્ટ્રેલિયાની જનતાએ પણ એમને પોતાના દેશના વડા ગણ્યા છે. ઘણા દેશો છે જે ઇંગ્લેન્ડની મહારાણીને પોતાના દેશના વડા ગણે છે. તો તે સંજોગોમાં ઇંગ્લેન્ડની મહારાણી પાછળ જે રૂપિયા ખર્ચાય છે એ કંઈ નક્કામાં નથી ખર્ચાતા. ઇંગ્લેન્ડની સર્વોચ્ચતાનું, દુનિયામાં 50 દેશો પર ઇંગ્લેન્ડનું રાજ હતું એનું એ પ્રતીક છે. તો આપણા રાષ્ટ્રપતિ, આપણા સ્પીકર, આપણા વડાપ્રધાન
જે રીતે ફેસબુક પર ને છાપાઓમાં વડાપ્રધાન વિશે મનમોહનસિંહ નિષ્ફળ વડાપ્રધાન છે, ઘણી બધી બાબતોમાં નિષ્ફળ ગયા છે, પણ એમની વ્યક્તિગત હલકટાઈ ભરી જે તમે ટીકાઓ કરો છો એને રોકો, દુનિયામાં એની ખરાબ ઇફેક્ટ પડે છે. આજે તમારા છાપા, તમારા ફેસબુક, તમારી ટીકાઓ દુનિયાભરમાં વંચાય છે, અને તમારા વડાપ્રધાન વિશે તમે જે ગંદુ લખો છો, મુખ્યમંત્રી વિશે ગંદુ લખો છો, તમારા રાજકીય પક્ષના નેતાઓ વિશે ગંદુ લખો છો, બોલો છો, એની દુનિયામાં અસર પડે છે, આપણી તાકાત ઘટે છે, લોકશાહી નબળી પડે છે. એટલે અન્નાના ટેકેદારોને પણ મારે કહેવું છે કે અન્નાને જાણ કરો કે ભાઈ આ બરાબર નથી થતું. ટોળામાં બેઠેલી પ્રજા તાળીઓ પાડે, ખુશ થાય, બૂમો પાડે. એટલા માટે કેજરીવાલ કે કિરણ બેદીએ કોઈ હલકી વાતો કરવાની જરૂર નથી. આપણે આપણી સંસદનું ગરિમા જાળવીએ, બધા નાગરિકો જાળવે, આપણે જે પ્રેમ, જે ગરિમા આપણે રાષ્ટ્રધ્વજની જાળવીએ છીએ, આપણા રાષ્ટ્રીય ધ્વજની જાળવીએ છીએ, હું માનું છું કે એ જ ગરિમા આપણે રાષ્ટ્રપતિ, સ્પીકર, વડાપ્રધાન, આપણા ઉપરાષ્ટ્રપતિ, આપણા મુખ્યમંત્રીઓ, આપણા ગવર્નરોની જાળવવી જોઈએ. બદલી નાખો, નથી ગમતા બદલી નાખો, ચૂંટણીઓ આવે એમને ભગાવી દો, પણ મહેરબાની કરીને આવી ગંદી ટીકાઓ કરીને હીરો થવાની કોશિશ ના કરો. આ દેશને નુકસાન કરનારી વાત છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.